કેવું હોય ને? ક્યારેક બાથરૂમમાં નાતા નાતા, મિત્રો સાથે વાતો કરતા, રસ્તા પર ટહેલતા, ડ્રાઇવિંગ કરતા, અચાનક જ ઉડતી ઉડતી વાર્તા આવી જાય ત્યારે કદાચ લખી ના શકાય, અને લખી ના શકાય ને ત્યારે ફરજ છૂટી ગઈ હોય એવું લાગે. જ્યારે બહુ તરસ્યા પછી કોઈ અફલાતુન વાર્તા લેખકના મનમાં આવે ત્યારે એ ખુશી કેવી હોય, મારે તમને એ કહેવું છે. તો લખ્યું છે કે મારા કાગળના કિનારે આવી વાર્તા એક ઊભી રહી, કે મારા કાગળને કિનારે આવી વાર્તા એક ઊભી રહી ને પૂછે છે પાછી કે કેમ છે. મેં આંસુ લૂછીને ચાર લીટા ભૂસીને, મેં આંસુ લૂછીને ચાર લીટા ભૂસીને, હે થઈએ ઠૂસીને એને કીધું, દુકાળના દરવાજે પનિહારી જેમ આવે, કે દુકાળના દરવાજે પનિહારી જેમ આવે એમ કોરા આપણને આવી છે તું. હવે બધુંય હેમ કેમ છે, કે હવે બધુંય હેમ કેમ છે. પછી ટગર ટગર જોઈને સંતાપ મારો ધોઈને, કે ટગર ટગર જોઈને સંતાપ મારો ધોઈને, કરવા માંડ્યા એણે જીવતરમાં ખાખા ખોડા, મળ્યા એને રાહદારીઓ થોડા ને બેકારણ રસ્તા પહોળા, કે મળ્યા એને રાહદારીઓ થોડા ને બેકારણ રસ્તા પહોળા. પછી નિરાશાના ઉરેથી ક્યાંક ઊંડા ખૂણેથી, નિરાશાના ઉરેથી ક્યાંક ઊંડા ખૂણેથી કાઢ્યો એણે એક કિસ્સો, કે પછી હાથ ફેલાવીને સ્મિત રેલાવીને, હાથ ફેલાવીને સ્મિત રેલાવીને માંગ્યું, લાવ હવે આમાંથી મારો એક હિસ્સો, હવે આમાંથી મારો એક હિસ્સો, હું લાવી એ કિસ્સામાંથી હસ્તાચાર ફોટા, હું લાવી એ કિસ્સામાંથી હસ્તાચાર ફોટા, ને અજંપાની અણીએ ફૂટતા યાદોના પર પોટા. એટલું જ નહીં, સુખની દિવાલ આગળ રમતા દુઃખ મોટા, કે સુખની દિવાલ આગળ રમતા દુઃખ મોટા, ને ના હોય જવાબ છે ના એવા સવાલોના જોટા. આ બધું એ લઈને મેં કંડાર્યું એના અંગે, કે આ બધું એ લઈને મેં કંડાર્યું એના અંગે, સજાવી હોય જાણે મેં એને સપ્તરંગે. પછી બે સાડી મેં એને લીટીઓની વચ્ચોવચ, કે બે સાડી મેં એને લીટીઓની વચ્ચોવચ, કિરદાર ભલે સળવડતા શબ્દોમાં ખચોખચ. પછી ખબર નહીં પાછું શું વળગ્યું, કે પછી ખબર નહીં પાછું શું વળગ્યું, કે મૂકી એણે દોટ, મેં પાડી બૂમ અલી ઊભી રે, કીધું ને અહીં ચોટ. આવી નજીક એ બોલી, પછી આવી નજીક એ બોલી, કાગળથી નહીં ચાલે ખાલી, કાઢ હવે તું નોટ, કે કાગળથી નહીં ચાલે ખાલી, કાઢ હવે તું નોટ. સંગીત પૂર્યું છે ઉરમાં મારા, નહીં સાલી કવિતાની ખોટ, કે મારા કાગળને કિનારે આવી વાર્તા એક ઊભી રહી.